શ્રી નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસનો મહિમા જે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર એકવીસથી શરૂ થાય છે અને તારીખ બે જાન્યુઆરી બે હજાર બાવીસ સુધી આ માક્ષર માસ રહે છે આ માક્ષર માસ દરમિયાન કરવામાં આવતા કાર્યો તથા પુણ્ય ફળ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે શું કરશું તે વિશે જાણવા મળશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો માક્ષસર માસ કે જે ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે સ્વયં ભગવાને ગીતામાં કહ્યું છે કે મહિનામાં હું માક્ષસર માસ છું આમ જોઈ તો મહિનાની પૂર્ણિમા જે તિથિ જે નક્ષત્રથી યુક્ત હોય છે તે નક્ષત્ર પ્રમાણે મહિનાનું નામકરણ કરવામાં આવે છે માક્ષર માસની પૂર્ણિમા મૃગશિરા નક્ષત્રથી યુક્ત હોય માટે આ મહિનાને માક્ષર મહિનો માર્ગશીર્ષ મહિનો કે અગહન મહિનો કહેવાય છે આ ઉપરાંત પણ મંગસીર અગ્રહાયણ અને મગસર મહિનો પણ કહેવાય છે આ માક્ષર મહિનાને આ મહિનો ઘણો પવિત્ર માનવામાં આવે છે એટલા માટે તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ માક્ષર મહિનાને પોતાનું નામ દીધું છે ગીતાના દસમા અધ્યાયમાં પાંત્રીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું છે કે બૃહત્મ તથા સામ નામ ગાયત્રી છંદ સામ અહમ માસાનામ માર્ગશિષા અહમ ઋતુનામ કુસુમા કરહ અર્થાત ગાયને જે શ્રુતિ ગાવામાં આવે છે બૃહત્ સામ અને છંદોમાં હું ગાયત્રી છું તથા મહિનામાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત છું માટે આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનાનો મહિમા છે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા હોય તો આ માક્ષર માસ ઉત્તમમાં ઉત્તમ છે આ મહિનામાં વ્રત ઉપવાસ દાન કરીને પ્રભુને પ્રસન્ન કરી શકાય છે પ્રભુનું સ્મરણ કીર્તન કથા વાંચન કરવાથી વિષ્ણુ સહસ્ત્ર નામ ગીતાજીનો પાઠ તથા ભગવાન શ્રી નારાયણની કથા સાંભળવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે સંકટો મટે છે અને મનુષ્ય દરેક રીતે સક્ષમ થઈ શકે છે જીવન મૃત્યુને પાર કરવા માટે કહેવાય છે કે સતયુગની શરૂઆત દેવતાઓએ માક્ષર માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિએ કરેલ હતી અને ઋષિએ પણ આ ગાળા દરમિયાન કાશ્મીર નામની એ જગ્યાની સ્થાપના કરી હતી જ્યાં આપણે હિમાલય પર્વતના દર્શન કરીએ છીએ જેને આપણે કાશ્મીર કહીએ છીએ ભારતના અભિન્ન અંગ જેને માનવામાં આવે છે માગસર માસમાં સ્નાન દાનનું ઘણું મહત્ત્વ છે વિશેષ કરીને આ મહિનામાં યમુના નદીમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે કારણ કે યમુનાજીના સ્નાન અને પાનનો મહિમા છે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે વૃંદાવનમાં આવેલ યમુના ઘાટ ઉપર જઈને જો યમુનાજીના યમુનાષ્ટક કરીને સ્નાન કરવામાં આવે યમુનાજીના એકતાલીસ પદ ગાવામાં આવે અને સ્નાન કરીને ત્યાં કાઠે જ દાન પુણ્ય કરવામાં આવે તો પ્રભુ શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે કારણ કે વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભ પ્રભુએ કહેલું છે કે જે યમુનાજીનું પાન કરે છે સ્નાન કરે છે તેની ઉપર ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા પ્રસન્ન રહે છે યમયાતના પણ કદી આવતી નથી યમુનાજી ભગવાન શ્રીકૃષ્ણના શ્રીચરણોમાં મનને સ્થાપિત કરે છે જે ભક્તો માતા યમુનાજીનું સ્મરણ કરે છે સ્નાન દાન કરે છે સ્મરણ કરે છે માટે જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સંકટો દૂર કરવા માટે આ માગસર માસમાં યમુના નદીનું સ્નાન અથવા કોઈ પણ પવિત્ર સ્થાને જઈને સ્નાન દાનનો મહિમા છે જે લોકો આવા તીર્થ સ્થાનોમાં જઈને સ્નાન નથી કરી શકતા યાત્રા કરી નથી શકતા તે ઘરે પણ સાદા જળમાં બે ટીપા યમુનાજીના જળના અથવા તો ગંગાજીના જળના નાખીને સ્નાન કરે અને પવિત્ર નદીઓનું સ્મરણ કરે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે તો પ્રભુની કૃપાથી યમુનાજીના સ્નાન ગંગાજીના સ્નાન તુલ્ય જ સ્નાન કહેવામાં આવશે કહેવાય છે કે માક્ષર માસમાં જો તુલસીજીની જળમાં રહેલ માટીથી સ્નાન કરવામાં આવે તો પાપો નષ્ટ થાય છે તુલસીજીની માટીથી શરીરમાં લેપન કરવું જોઈએ અને ભગવાનનો શ્રી મંત્ર પણ નિત્ય કરવો જોઈએ ઓમ નમો ભગવતે નારાયણાય નમઃ આ મંત્ર દ્વારા તુલસી માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ દીપદાન કરવું જોઈએ આ ઉપરાંત આ માક્ષર માસમાં દાનના મહિમા વિશે જોઈએ તો આ મોસમમાં ઠંડીનો પ્રભાવ જોવા મળે છે એટલે કે શિયાળો હોય છે માટે ગર્મ વસ્ત્ર કંબલ મોસમી ફળ સૈયાદાન ભોજન અન્નદાન વગેરેનું મહત્ત્વ છે જરૂરિયાતમંદને આવી વસ્તુ દાન દેવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પાપો નષ્ટ થાય છે પુણ્યનો ઉદય થાય છે આ ઉપરાંત પણ આ માંસ સંબંધી જે સામગ્રી છે જેમ કે આસન તુલસી માળા ચંદન પૂજાની પ્રતિમા મોરપંખ અને જળકળસ આચમની પીતાંબર દીપક આદિનું દાન પણ શુભ માનવામાં આવે છે માગસર માસમાં જે ભક્તો નિયમિત રૂપે નદીમાં સ્નાન કરે છે પવિત્ર જળથી આચમન કરીને સ્નાન કરે છે તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સ્ત્રીઓના વૈવાહિક જીવનમાં પણ સુખ પ્રાપ્ત થઈ શકે છે આ માટે ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ માગસર માસમાં આ બધા દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ યાત્રા તથા પવિત્ર નદીમાં સ્નાન કરવાનો મહિમા છે આ માસમાં અમુક વસ્તુ તો ખાસ કરવી જોઈએ જેમ કે ગીતાજીનો પાઠ ભગવાન શ્રીકૃષ્ણને ઘણું પ્રસન્ન છે ગીતાજીનો પાઠ જે ભક્તો નિત્ય કરે છે સાંભળે છે તેની ઉપર પ્રભુની કૃપા સદૈવ રહે છે એમાં કોઈ સંદેહ નથી કારણ કે ગીતાજી એ ભગવાન શ્રીકૃષ્ણનું વાંગમય સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે રોજ એક અધ્યાય કે પછી એક શ્લોક અડધો શ્લોક પણ વાંચવામાં આવે સાંભળવામાં આવે તો પ્રભુ પ્રસન્ન થાય છે આ ઉપરાંત માક્ષર માસમાં આપણા ઘરના મંદિરમાં જો ભગવાન શ્રી કૃષ્ણનું કોઈ પણ સ્વરૂપ હોય લાલજી હોય નારાયણનું સ્વરૂપ હોય તેને માખણ મિશ્રીનો ભોગ લગાવવાથી પણ પ્રભુ ઘણા પ્રસન્ન થાય છે આ ઉપરાંત રોજ પ્રભુના શ્રીચરણોમાં તુલસી પત્ર ચઢાવીને દીપ પ્રગટાવીને પ્રભુ શ્રી ચંદ્રના મંત્ર જપ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો કે સાંભળવો જોઈએ આમ કરવાથી પ્રભુની કૃપા અવશ્ય થાય છે આ માગસર મહિનામાં તેલ માલિશ કરવાનો પણ મહિમા છે આ ઉપરાંત પ્રભુનો નિત્ય મંત્ર જાપ કરવાથી ઓમ નમો શ્રી કૃષ્ણાય નમઃ ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ આ મંત્રના જાપ કરવાથી રોજ એક માળા તુલસીની એક માળા કરવાથી પણ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત માક્ષર માસમાં ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ આમ તો નિત્ય કરીએ પરંતુ આ માક્ષર માસ કે જે ભગવાન કૃષ્ણનો માસ છે અને પ્રભુને ગાય અતિ પ્રિય છે ગોપાલ ગોવિંદ કહેવાણા છે પ્રભુ માટે આ મહિનામાં ગાય માતાની સેવા કરવાથી પણ પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે આ ઉપરાંત આ માસમાં ખાસ ધ્યાન રાખવાવાળી વાત એ છે કે આ માસ દરમિયાન આળસ ક્રોધ આદિ ન કરવું જોઈએ કોઈની ચાળી ચુગલી ના કરવી જોઈએ અપમાન ન કરવું જોઈએ આ ઉપરાંત વ્યસનથી પણ દૂર રહેવું જોઈએ માંસ મદિરા આદિ આ માક્ષર માસમાં દહીંનું સેવન વર્જિત માનવામાં આવે છે આ ઉપરાંત જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી તમામ પાપ નષ્ટ થાય છે આમ માક્ષર માસમાં આ અમુક નિયમ લેવાથી પણ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે આ માક્ષર માસમાં ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની વાણી દ્વારા અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો કુરુક્ષેત્રમાં એ શુભ દિવસ હતો માક્ષસર માસની એકાદશીનો જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રએ અર્જુનને આ ગીતાનો ઉપદેશ આપીને આપણને સૌને ધન્ય કર્યા હતા સ્વયં ગીતાજીનો જન્મ આ માક્ષર માસમાં થયેલો હતો માક્ષર માસનો મહિમા એથી જ વધુને વધુ વધી જાય છે આ ઉપરાંત માક્ષર માસમાં ઘણા શુભ ત્યોહાર પણ આવે છે જેમ કે માક્ષર માસની શરૂઆતમાં જ મા અન્નપૂર્ણાનો વ્રત આરંભ થશે આ ઉપરાંત દુર્ગાષ્ટમી ગીતા જયંતી માક્ષર માસની શુદ્ધ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશીનું વ્રત તથા અખંડ દ્વાદશી ધનારક કમૂરતા પણ ચાલુ થશે અને માક્ષર માસની પૂર્ણિમા એટલે દત્ત જયંતી દત્તાત્રેય જયંતિ વ્રતની પૂર્ણિમા આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે બહુચરાજીમાં મેળો પણ ભરાશે સંકષ્ટ ચતુર્થી પણ આવે છે આ ઉપરાંત માક્ષર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે કાલ ભૈરવ જયંતિ પણ આવે છે ઉત્પના એકાદશી આવે છે પ્રદોષ વ્રત આવે છે માસિક શિવરાત્રિ તથા માક્ષર માસની અમાવસ્યાનું પણ મહત્ત્વ ખાસ જોવા મળે છે અને વિવાહ પંચમી પણ છે આ માક્ષર માસનો મહિમા ઘણો છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ ગોવિંદાય નમો નમઃ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ